જો આટલું જ જોવાનું છે તમારે. આપણે દાખલા મેં એટલે પહેલાં ગણાવી દીધા કે પ્રમેય હમણાં આવડી જશે. પ્રમેય એટલે એક દાખલો જ છે, આપણે એક શરત શોધવાની છે. તો આપણી પાસે બધી શરત છે ને, એ શરતમાંથી એક શરત, હવે એણે કઈ શરત આપી છે, ખૂબ આખું, એટલે આપણને ખબર પડી ગઈ કે ખૂણો આ એક ખૂણો બંનેમાં સરખો છે. બીજો ખૂણો કયો સરખો છે? સી અને એફ એક બાજુ સરખી છે. કઈ બાજુ? બીસી અને એફ. બાખું એટલે ક્યાં આપ્યું છે આપણને? પક્ષમાં આપી દીધું છે. તો સાધ્યમાં, સાધ્યમાં શું લેવાનું હોય? આપણે છેલ્લે જવાબ જોઈએ છે. એ જવાબ શું જોઈએ છે આપણે? અહીંયાથી, અહીંયાથી તમારો જવાબ હોય. એવું મેં શીખ્યું છે, ગમે તે પ્રમેય હોય ને એમાં છેલ્લે હોય શું કહેવાય? સાધ્ય. સાધ્ય એટલે એ શું થયો? આપણો જવાબ. આપણે જવાબ લાવી દેવાનો છે કે જવાબ કેટલો લાવી દેવાનો. તો શું જવાબમાં છે? આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. તો એકરૂપ માટે કોઈ પણ શરત, આ શરત નહીં તો આપેલી છે પક્ષમાં, સમજાય છે? આપણે તો શું લેવાની? નવી શરત કંઈક બનાવીને કહી દેવાનું છે કે બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. તો આપણે પહેલાં પક્ષ લેશું. એમાં તમને શું આપેલું છે કે એક ત્રિકોણ, એટલે એક ત્રિકોણ બે લઈ લે, ત્રિકોણ એ બી સી અને બીજો ત્રિકોણ કયો? ડી ઈ એફ. માં શું આપણને આપી દીધું છે? બે ખૂણા અને એની અંતર્ગત બાજુ. બે ખૂણા કયા કયા સરખા છે? ખૂણો બી એની સાથે કયો આવશે? ઈ અંતર્ગત એટલે બી સી. એની સાથે કોઈ બાજુ આવશે? બાજુ હોય ત્યારે ખૂણાનો નિશાની લેવો. ઈ એફ અને સી હોય ત્યારે એની સાથે કોઈ આવે? આપણે કંઈ નથી લીધું, એને એ પૂછ્યું કીધું ને કે બા શું છે? મેં તમને એમ કીધું છે આટલું લખ્યું, આ એક બે આકૃતિ દોરવાની પરીક્ષામાં પક્ષ લખવાનું. સાધ્ય તો ત્રણ માર્ક્સ નું હોય તો એક માર્ક્સ અથવા દોઢ માર્ક્સ મળી જાય પરીક્ષામાં. આટલું લખ્યું તો એટલા માર્ક્સ તમને આમાં એક માર્ક્સ મળશે, કારણ કે આના ત્રણ વિકલ્પ છે. હવે સાબિતીમાં, સાબિતી કરવી હોય આપણે યાદ કરો, બે ત્રિકોણને એકરૂપ કરવા હોય પહેલાં શું લઈ લેતા? એ બંને ત્રિકોણ જ લઈ લેતા કે શું લઈ લેતા? બંને ત્રિકોણ. પણ અહીંયા આપણને ત્રણ શરત મળશે. તમે લખો એ પ્રમેય તો મેં કીધું છું, ત્રણ ટૂંકમાં જ લખું છું, બહુ લાંબુ નહીં લખું. ત્રણ વિકલ્પો મળે, આપણે ત્રણ રીતે સાબિત કરી શકીએ. પહેલો વિકલ્પ AB બરાબર આપણી આકૃતિમાંથી હું લખું, શું થાય? DE બે બાજુ સરખી થાય. બીજો આવો મળી શકે કે AB બાજુ મોટી થાય કોના કરતા? DE કરતા. ત્રીજો આવો લઈ શકીએ કે બી બાજુ કરતા કોણ મોટી થાય? DE. ત્રણેય વિકલ્પ વારા ફરતે આપણે સાબિત કરવાનો છે. ચાલો તો પહેલા વિકલ્પ લઈએ. એક વિકલ્પ શું કહે છે? એ નવો નથી તો આપણે બધે ભણ્યા એ જ છે. વિકલ્પ એક શું આપણને કહે છે? AB બરાબર DE. એક બાજુ આપણે સરખી લીધી, પણ આપણે તો શેની જરૂર પડે? ત્રણ શરત હોય તો સાબિત કરી દે ને. આપણને તો કઈ મળી? એક જ મળી. કઈ? AB અને DE. બી કઈ લેવી પડે સાબિત કરવા માટે? ખૂણો લઈ લે. ચાલો બી અને ઈ આ ક્યાંથી લીધા? આ ક્યાંથી લીધા? પક્ષમાં એક બાજુ છે, જો એક બાજુ આપી છે. કઈ? BC બરાબર EA. આપણને હું સાથે લખી નાખું. આપણને ક્યાં આપ્યું છે? પક્ષમાં. તો આપણને શું મળ્યું? બાજુ, ખૂણો અને બાજુ. એક શરત લીધી તો આપણને આવું મળ્યું. તો કઈ દીધું? શું ત્રિકોણ કેવા થયા? એકરૂપ. કયા ત્રિકોણ? ABC એકરૂપ ત્રિકોણ આપણને મળી ગયો. DEF. ચલો એક વિકલ્પ થઈ ગયો. બીજા માટે વિકલ્પ કયો લેવાનો છે? બીજો. બીજો વિકલ્પ શું કહે છે?
એની બાજુ મોટી છે કોના કરતા? ડી ડી ઈ બાજુ. હવે આ મોટી છે આ ભાગ આના કરતા, તો આના જેવડું એક બાજુ લઈ લે ને, એક બિંદુ આ જેવડી બાજુ થાય એવડી બાજુ કરવા આપણે ધાર્યું છે. અત્યારે તમે જો આકૃતિ ટીચર સરખી જ છે બે બાજુ, પણ આ વિકલ્પો એ શું છે? આપણી ધારણા છે. અહીંયા આપણી શું છે? આ બધી ધારણા છે. સાચું ખોટું તો આપણે એને સાબિત કરી દેવા છે. આપણે શું કર્યું છે? એ ધારેલું છે. તો ધારણામાં ધારો કે આપણને અહીંયા એક બિંદુ એવી ઉપર મળ્યું, કયું? પી. આ બાજુ મોટી છે ને, હવે આપણે ભૂલી જાવ સરખી છે, આપણે શું કહેવાનું? આ બાજુ કેવી છે? મોટી. આપણો વિકલ્પ છે ને, હોવ તો આ બાજુ જેવડી બાજુ લેવી છે, પી બી અને ડી ઈ સરખી થાય ને એવો આપણે કયો બિંદુ અહીંયા લીધો? પી બિંદુ. હવે આકૃતિમાં જે ફેરફાર કર્યો એને લખો. શું લખવાનું? એ બી ઉપર પી બિંદુ એવું લ્યો કે પી બી અને ડી એવું થાય, સરખું થાય ને, સરખું કરી દેવાનું છે. મોટું છે તો આપણે શું કરવાનું છે? સરખું કરવાનું. ચાલો તો જે હું કોઈ લખવાનું કે એ બી પર અહીંયા તમે ફેરફાર કર્યો, ભૂખમાંનું કાંઈ નહીં, અહીંયા આપણે જે કર્યું એ લખવાનું. એ બી પર શું લીધું? એ બી પર પી બિંદુ એવું લ્યો કે એવું મળે એવું લો કે જેથી શું થયું? પી બી બરાબર ડી ઈ થાય. બીજી શરત આ ક્યાં આપ્યું છે? બી બરાબર ઈ. ત્રીજું શું આપ્યું છે? શરત અહીંથી લઈએ, બી સી બરાબર ઈ. આ બંને ક્યાં છે? પક્ષમાં. તો કયો ત્રિકોણ તમને રૂપ મળ્યો? કયો મળ્યો? પી ની જગ્યાએ એ, પી ની જગ્યાએ એ, એ ની જગ્યાએ પી લીધો. અહીંયા જ લખી નાખો, પી બી સી એકરૂપ ત્રિકોણ ડી ઈ એફ. હવે તમારે મોઢે પરીક્ષામાં લખી લેવું. આ બે સરખું જ છે, શું ફેરફાર છે? જોઈ, ખાલી તમે શું કર્યું? અહીંયા એની જગ્યાએ પી લઈ લીધું. આ બે તો એના એ જ છે, એની જગ્યાએ શું લઈ લીધું? પી. આનો આ જ વિકલ્પ આવી ગયો ને, સમજાય છે કે નહીં? આ બેઠો પરીક્ષામાં વિચારવા જવાનું નથી, આ બે જ દિવસો લઈ લેવાનું. પી એટલે થઈ ગયું આખું. હવે આવું થયું તો આકૃતિમાં જો આ બે સરખા, હવે આ ખૂણો છે ને અહીંયા સી, તો હું આમ લખું પી સી બી અને પી એ બી બંને ખૂણા સરખા થાય નહીં. હજી બે ત્રણ સ્ટેપ આવે. ધારો કે આ બે એકરૂપ છે, તો પી ની જગ્યાએ આપણને તો આપ્યું છે પી એ બી સી બરાબર પણ શું થયું? ત્રિકોણ ડી ઈ એફ. એનો અર્થ એ થાય કે આ બે ખૂણા પણ કેવા છે? એકરૂપ. હું તમને ટૂંકમાં સમજાવી દઉં. જો અહીંયા અમે સમજી ગયો, આપણે એનું ખોટું કહેવાનું હતા, સાચી જ નથી. આપણે ધારણા કરી છે, આપણી ધારણા કેવી છે? ખોટી છે. તો એમાં બતાવવું પડે કે હું પી સી બી ખૂણો લઉં અને એસ સી બી ખૂણો લઉં, બંને સરખા થાય? ન થાય ને. જો આના આના બરાબર આ છે, આના બરાબર આ છે, તો આના બરાબર આ બે એકરૂપ થાય, આ બે એકરૂપ થાય. સમજાય? તો એ શક્ય નથી કે પી અહીંયા આપણને હવે આવું મળ્યું કે પી બી સી એકરૂપ ત્રિકોણ, પી બી સી એકરૂપ ત્રિકોણ એ બી, અથવા તો અહીંથી લ્યો હવે બધું એકરૂપ થઈ ગયું. તો આવું મળ્યું કે પી સી બી એકરૂપ ત્રિકોણ એ સી બી, જે શક્ય નથી. ત્રિકોણ કરતાં આપણે ખૂણો લઈ દે, જલ્દી તમને સમજાય છે. ચાલો આ બે ખૂણા સરખા નથી, તમે વિચારશો કેમ સરખા નથી, મેં તમને આ સમજ. તો આપણી ધારણા છે શું થઈ? આપણી ધારણા ખોટી છે, તેથી શું શક્ય નથી? એ બી ગ્રેટર દેન ડી ઈ શક્ય નથી. તો આપણો એક જ વિકલ્પ, એવી જ રીતે ત્રીજો સાબિત કરવાનો નથી. ત્રીજા શું કહી દેશો? તેવી જ રીતે નીચે આ વિકલ્પ પણ શક્ય નથી. તો શું હોય શકે? પેલો વિકલ્પ એ બી બરાબર શું હોય? ડી ઈ હોય. સમજાય? આ કાંઈ ન સમજાય તો આમાં લખું, એટલું અહીંયા લખતા આવડે. આ કાંઈ ના આવડે તો એમ બતાવી દેવાનું કે એસ સી બી અને પી સી બી
ખૂણા સરખા થાય, સરખા ન થાય મોટો થાય કેમ? આપણે અહીંયા એવું સાબિત કર્યું બે ખૂણા સરખા થાય, એટલે આ શું થયું? ખોટું થયું. ચલો લખી નાખો. તમે લખવાનું કીધું તો બંધ કરો. અમારી ચેનલ સખ્યા એકેડેમીને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, અને હા, નીચે આપેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.